અમીરગઢ તાલુકામાં આવેલા કેદારનાથ ખાતે લોકો શ્રદ્ધાથી દર્શન કરવા માટે આવે છે અને દેવોના દેવ મહાદેવ ભગવાનના દર્શન કરી ઝૂમી ઉઠે છે. કેદારનાથ ખાતે વર્ષો જૂના બે કુંડ આવેલા છે, જેમનું નામ ગંગાજી કુંડ અને જમનાજી કુંડ છે. આ કુંડમાં ક્યારેય પાણી વધતું કે ઘટતું નથી અને પાણી બગડતું પણ નથી. મળતી માહિતી અનુસાર અમીરગઢ તાલુકામાં આવેલા કેદારનાથ ખાતે લોકો શ્રાદ્ધથી દર્શન કરવા માટે આવે છે અને દેવોના દેવ મહાદેવ ભગવાનના દર્શન કરી ઝૂમી ઉઠે છે. કેદારનાથ ખાતે વર્ષો જૂના બે કુંડ આવેલા છે, જેમનું નામ ગંગાજી કુંડ અને જમનાજી કુંડ છે. આ કુંડમાં ક્યારેય પણ પાણી વધતું કે ઘટતું નથી અને પાણી બગડતું પણ નથી. અને આ કેદારનાથ મંદિર પહાડની ટોચમાં આવેલું છે અને જંગલોથી ઘેરાયેલું છે, તેમજ અતિ પ્રાચીન આ મંદિરને માનવામાં આવે છે. અને શ્રાવણ માસમાં તો લોકો મેળાવડો જામે છે અને ભગવાન ભોલેનાથના મંદિર ખાતે ભક્તજનો માટે ચા નાસ્તો તેમજ જમવાની વ્યવસ્થા પણ વિનામૂલ્યે કરવામાં આવે છે. અને કેદારનાથ ખાતે ભક્તજનો સાથે સાથે કોલેજ તેમજ શાળાના વિદ્યાર્થીઓ શૈક્ષણિક ટૂરમાં પણ આવતા હોય છે અને ભોલેનાથના દર્શન કરી ઝૂમી ઉઠતા હોય છે. તેમજ કેદારનાથમાં ભગવાન શિવના મંદિર સાથે સાથે મુનિમજીની કુટિયા પણ આવેલી છે. તેમજ આ મંદિરના પૂજારી ભરત પ્રસાદ શ્રીને વાતચીત કરતા જણાવેલ કે અમે છેલ્લા 300 વર્ષોથી આ મંદિરમાં પૂજા તેમજ સંચાલનનું કાર્ય કરીએ છીએ, તેમજ ભક્તજનોની સેવા પણ કરીએ છીએ. સુર પર્વતમાં આવેલું આ અતિ પ્રાચીન અને પૌરાણિક તીર્થસ્થાન શ્રી કેદારનાથ મહાદેવનું મંદિર, એનો ઇતિહાસ પુરાણોના અંદર ઉલ્લેખ જોવા મળે છે કે જ્યારે સતીના અંગોના અંદરથી જ્યારે 51 શક્તિપીઠોની સ્થાપના થઈ હતી, ત્યારે જ્યારે માતાજીના હોઠ અર્બુદગીરી માઉન્ટ આબુ પર્વત જે અત્યારે કહેવાય છે એના ઉપર પડ્યા હતા અને ત્યાં માતાજી અધરદેવી અર્બુદાદેવીના નામે ઓળખાય છે, એમની રક્ષા કરવા માટે સતયુગના સમયે ભગવાન સ્વયં અહીં પ્રગટ થયા હતા. અને ત્યારબાદ પાંડવોને જે વનવાસ થયો દ્રાપર યુગના અંદર, ત્યારે પાંડવો વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા અને અહીંયા રાત્રિ વિશ્રામ કર્યો હતો. ત્યારે અહીં કોઈ પાણીની સુવિધા ન હોવાથી ગંગા અને જમનાની ધારા પ્રગટ કરેલી છે અને એ ગંગા જમનાની ધારા વડે ભગવાનનો મહાઅભિષેક અને પૂજા કરી પછી એ લોકો અહીંથી પ્રસ્થાન કર્યું હતું. ત્યારબાદ આજ દિન સુધી આ બંને ગંગાજી અને જમનાજીના કુંડોનું જળ કોઈ દિવસ ખૂટતું નથી, કોઈ દિવસ વધતું નથી, કોઈ દિવસ ઘટતું નથી. ગમે તેવાળા દુષ્કાળમાં પણ પાણીનું લેવલ એ જ રહે છે, ક્યારેય બગડતું પણ નથી. અને ભગવાન કેદારનાથ મહાદેવ સ્વયં ભૂ સ્વયં પ્રગટ છે અને સ્વયંભૂ પ્રાગટ્ય છે. બનાસકાંઠા જિલ્લાનું એકમાત્ર પૌરાણિક તીર્થસ્થાન કે જે હજારો અને વર્ષો પૂર્વેનું આ કેદારનાથ મહાદેવનું મંદિર છે અને અહીંયા દરેક મનોકામનાઓ ભગવાન ભોળાનાથ કેદારનાથ મહાદેવ પૂરી કરે છે. મંદિર પરિવાર તરફથી અહીંયા દરેક આવનાર યાત્રિકને સારો ભાવપ્રેમ અને એને માન સન્માન સહિત એને આદર સત્કાર સાથે ભોજન પ્રસાદની પણ નિઃશુલ્ક વ્યવસ્થા હોય છે. તમારું નામ? મારું નામ શાસ્ત્રી ભરત પ્રસાદ, કેદારનાથ મહાદેવ મંદિર પૂજારી સંચાલક. અમે વર્ષોથી આ મંદિરના પૂજારી અને સંચાલક છીએ. મારા વડીલોના સમયથી અમે 300 વર્ષથી આ મંદિરની સેવા પૂજા અને ભગવાનના ચરણોમાં રહી અને આ જગ્યાનું સંચાલન કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, દાંતીવાડા.